નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જેતપુર તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવ લેવા પટેલ સમાજ ખાતે ઉજવાયો હતો. રાજકોટ જિલ્લાની સામાજિક વનીકરણ જેતપુર તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ બચાવ, વન્ય પ્રાણી વિશે અને પર્યાવરણની જાગૃતિ લાવવા માટેનો લોકોને એક ઉદ્દેશ આપ્યો હતો. જ્યારે 1950માં કનૈયાલાલ મુનશીએ વન અને પર્યાવરણના મિનિસ્ટર હતા ત્યારે પર્યાવરણને બચાવવું હોય તો લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ અને સાથ સહકાર મેળવી પર્યાવરણ બચાવી શકાય અને એકલું વન વિભાગ નહીં કરી શકે, જેથી કરીને લોકોની સહભાગી હશે. તેથી તેમણે 1950માં વન મહોત્સવની શરૂઆત કરી હતી, ત્યારે આજે 71મા વન મહોત્સવની ઉજવણી કરી હતી. પર્યાવરણ બચાવવાનો ખાસ ઉદ્દેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર, નગરપાલિકા પ્રમુખ, માજી કેબિનેટ મંત્રી, નગરપાલિકાના સદસ્યો અને તાલુકા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને લોકોને શું સંદેશો આપશો? આજે સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ જિલ્લા હેઠળની જેતપુર તાલુકાના તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવ નિમિત્તે અમે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખેલો છે લેવા પટેલ સમાજ જેતપુર ખાતે. ત્યાં અમે લોકોને એ જ સંદેશો આપીએ કે પર્યાવરણ બચાવો. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે એને અનુસંધાને કાર્યક્રમ થોડો શોર્ટમાં છે, તો આ કાર્યક્રમમાં અમે જે વૃક્ષારોપણ કર્યું એમાં લોકોને જે વન્ય પ્રાણી વિશે અને પર્યાવરણની જાગૃતિ લાવવા માટેનો જે ઉદ્દેશ આપીએ છીએ કે જ્યારે 1950માં કનૈયાલાલ મુનશી આપણે વન અને પર્યાવરણના મિનિસ્ટર હતા અમારે, ત્યારે એમને એક એવો નવો વિચાર જાગ્યો કે ભાઈ આપણે વન પર્યાવરણને જો બચાવવું હોય તો લોકો માટે એક જાગૃતિ ફેલાવીએ અને લોકોને સાથ સહકાર મેળવી અને પર્યાવરણ બચાવી શકે. એકલું વન વિભાગ આમાં નહીં કરી શકે, જેથી કરીને લોકોની સહભાગી હશે. તેથી એમણે 1950માં જ્યારે વન મહોત્સવની શરૂઆત કરેલી ને આજે આપણે 71મો વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ જે જેતપુર ખાતે, એ તાલુકા કક્ષાની ઉજવણી છે. તો પર્યાવરણ કોરોનામાં પણ અત્યારે આપણને ખ્યાલ જ છે કે જે ઉકાળા છે આ છે, વેન્ટિલેટર માટે જે અત્યારે શોધીએ છીએ કોરોનાની અંદર, તો પર્યાવરણ જ બધે ઉપયોગી છે જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને. તો બસ એક જ ઉદ્દેશ છે કે પર્યાવરણ બચાવવું અને રાજકોટ જિલ્લામાં અને આપણું ગુજરાતમાં વધારેમાં વધારે વૃક્ષો હોય, જેથી અમારી ફોરેસ્ટની બે નર્સરીઓ આવેલી છે જેતપુર તાલુકામાં, એક મેવાસા નર્સરી અને પુનિત નર્સરી નવાગઢ ખાતે આવેલી છે. બંને જગ્યાએ જ્યાં રોપા ઉછરેલા છે ત્યાં ફ્રી રોપ વિતરણ ચાલુ છે 15 જૂનથી લઈ અને ઓગસ્ટમાં 31 સુધી. તો એમાં કોઈને વૃક્ષો જોતા હોય તો ફ્રીમાં જ અત્યારે અમે આપીએ છીએ.